હલો વિદ્યાર્થી મિત્રો હું પ્રવીણ પટેલ ધોરણ અગિયાર બાયોલોજી વિષયમાં આપનું સ્વાગત કરું છું આપણે પ્રકરણ ત્રણ વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો આગળના અગાઉના વિડીયોની અંદર આપણે એકાંગી એટલે કે લીલ અને દ્વિઅંગી એટલે કે મોસ માર્કેન્શિયા જેવી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો છે દ્વિઅંગી વનસ્પતિના મૂળભૂત લક્ષણોનો અભ્યાસ કરી લીધો હોય તો આજે આપણે એના પ્રકારોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો આપણે દ્વિઅંગીનો એક પ્રકાર છે લિવરવટ એનો અભ્યાસ કરીએ લિવરવટનું બીજું નામ છે પ્રહરિતા આ ખાસ યાદ રાખવાની જરૂર છે લિવટવટનું અન્ય નામ શું છે તો પ્રહરિતા એવું પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ હરિતકર્ણ ધરાવતા વનસ્પતિ દેહ છે હવે લિવરવટ જે છે એમાં આપણે દર વખતે ભણીએ છીએ એ પ્રમાણે એમના નિવાસસ્થાનનો આપણે અભ્યાસ કરવાનો છે તો નિવાસસ્થાન તો લિવટવટ હંમેશા છાયાયુક્ત ભેજવાળા વિસ્તારો જે છે એની અંદર જ જોવા મળે છે સામાન્ય રીતે દ્વ્યંગીનો આ ગુણધર્મ જ કહેવાય કે ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામે છે વધુ તીવ્ર પ્રકાશની હાજરી હોય તો આ વનસ્પતિનો વિકાસ થઈ શકતો નથી માટે એને ઓછી તીવ્રતાળો પ્રકાશ અનુકૂળ આવે છે એટલે છાયાપ્રિય નિવાસસ્થાનોમાં મોટા વૃક્ષના ઝાડની છાયડામાં ઉગવાનું પસંદ કરે છે બીજું કે આ વનસ્પતિઓ જે છે એ ઝરણાના કિનારા ઉપર ભેજવાળા મેદાનોમાં ભીની જમીન પર વૃક્ષોની છાલ પર અને લાકડામાં ઊંડાઈએ પણ જોવા મળતી હોય છે અને તેમનો દેહ સુકાયક સ્વરૂપે હોય છે માર્કેન્શિયાનો સુકાય માર્કેન્શિયા નામની એ ઉદાહરણ કહેવાય લીવટવટનું એનું ઉદાહરણ છે માર્કેન્શિયા એનો સુકાય પૃષ્ઠવક્ષીય ચપટો એટલે કે તમે થોરના પાંદડા જેવો વિચારી શકો છો અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલી ચોટીને આવેલો હોય છે સામાન્ય રીતે આપણે વિચાર કરીએ તો પત્રમય સભ્યો એટલે કે જે સભ્યોની અંદર પાંદડા જેવી રચના હોય એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ ઉપાંગો ધરાવે મતલબ કે અમુક સભ્યો એવા છે કે જે નાનકડા છોડ જેવું ધાણા જેવું ધાણાના જેવું સ્વરૂપ ધરાવે છે હવે આ લિવરવર્ડ જે છે એની અંદર ખાસ આપણે જે સમજવાનું છે મિત્રો એ છે પ્રજનન શું છે પ્રજનન તો પ્રજનનનો મુદ્દો આપણે ખાસ અગત્યનો સમજવાનો પ્રયત્ન કરજો તો પ્રજનનની અંદર અહીંયા આગળ આપેલું છે કે લિવર્ટવટની અંદર અલિંગી પ્રજનન જોવા મળે છે ભાઈ તો અલિંગી પ્રજનન કેવી રીતે થતું હોય છે તો અવખંડન અને કુડમલી આવી રચનાઓ એની અંદર જોવા મળતી હોય છે હવે કુડમલી એ એવી રચનાઓ છે કે જેના જેને આપણે એવું કહી શકીએ કે જેમ આપણે અમુક વનસ્પતિની અંદર પ્રકાંડ જે છે એ વિકાસ કરી અને જમીનના સંપર્કમાં આવી અને પછી એમાંથી નવો છોડ ઉગાડે છે એ રીતની આ કૂડમલીઓ આપણે વિચારી શકીએ છીએ કૂડમલીઓ જે છે એ પ્યાલાઓ અહીંયા લખ્યું છે પ્યાલાઓ કહેવાતી નાની કૂબધાનીઓમાં કૂબધાનીઓ ધરાવતું હોય છે કૂડમલી જે છે એ ત્યાર પછી પિતૃદેહથી છૂટી પડી જાય છે અને બીજી કોઈ જગ્યાએ જઈને નવા સ્વતંત્ર છોડ તરીકે વિકસે તો અહીંયા આગળ આ જે પ્રજનન છે એ અલિંગી પ્રજનનની એક ટેકનિક કહેવાય જે વનસ્પતિના મૂળ દેહમાંથી છૂટા પડી અને નવા દેહનું નિર્માણ કરી કરી શકે છે સુવિકસિત વનસ્પતિઓની અંદર આવી જ રત્નાને આપણે પ્રકલિકાઓ પણ કહીએ છીએ મિત્રો અહીંયા આગળ આ દ્વિયંગી વનસ્પતિ છે એટલે એને પ્રકલિકાની બદલે કુડમલી એવું નામ આપેલું છે તો આ પ્રજનનનો પહેલો પ્રકાર છે જેને આપણે અલિંગી પ્રજનન કહી શકીએ પ્રજનનનો બીજો પ્રકાર આપણે ભણવાનો છે જે છે લિંગી પ્રજનન કયું પ્રજનન લિંગી તો લિંગી પ્રજનન હોય તો સ્વાભાવિક રીતે તમારે વિચારવું પડે કે નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન કરતી કોઈ રચનાઓ હોવી જોઈએ તો અહીંયા આગળ લિંગી પ્રજનન કરવા માટે તેઓ નર અને માદા લિંગી અંગો ઉત્પન્ન કરે છે જે એક જ સુકાઈ પર હોય કે અલગ અલગ સુકાઈ પર પણ હોઈ શકે બીજાણુજનક પાદ અહીંયા શબ્દ પર ભાર આપજો બીજાણુજનક પાદ પ્રાવર દંડ અને પ્રાવરમાં વિભેદિત થાય છે મતલબ કે આ જે અંગો છે એ અંગોને આપણે બીજાણુજનક પાદ નામ આપીશું અથવા તો પ્રાવર દંડ નામ આપીશું અથવા પ્રાવર એવા નામ આપીશું હવે આ જે રચનાઓ છે એ રચનાઓની અંદર ખાસ ખાસ અને ખાસ યાદ રાખવાનું કે અર્ધિકરણ થયા પછી બીજાણુઓ ઉત્પન્ન થાય છે જે રચનાઓ આપણે એમણે સમજાઈ નર અને માદાના લિંગી અંગો એની અંદર કઈ પ્રક્રિયા થાય છે એ યાદ રાખવાનું છે અર્ધિકરણની પ્રક્રિયા થાય છે અને આ અર્ધિકરણની પ્રક્રિયા થયા બાદ એ પ્રાવર નામની જે કોથળી હોય છે એની અંદર બીજાણું ઉત્પન્ન થાય છે પણ યાદ રાખજો અહીંયા એને બીજાણું ધાની નથી કહેવાતું એને અલગ જ નામ આપવામાં આવે છે કારણ કે આ અલિંગી સોરી દ્વિઅંગી વનસ્પતિ છે આ બીજાણુઓ જે ઉત્પન્ન થાય છે તે અંકુરિત થઈ અને મુક્તજીવી જન્યુજનક બનાવે છે ખ્યાલ આવ્યો હવે અહીંયા આગળ તમે જોશો તે જે જન્યુજનક છે એ જન્યુજનકનો વિકાસ એ કેવો હોય છે તો મુખ્ય દેહ તરીકે આજીવન દેહ તરીકે થતો હોય છે અને બીજાણુજનક અવસ્થા એ પ્રાવર પ્રાવરદંડ અથવા તો બીજાણુજનક પાદની અંદર થોડોક સમય જ જોવા મળે છે એટલે લિવટવટની અંદર જે દિવ્યંગીના મૂળ લક્ષણો આપણે ભણાયા છે એને આપણે યાદ કરીએ તો એની અંદર હતું આવું કે જન્યુજનક જે છે એ મુખ્ય હોય છે અને પ્રભાવી હોય છે મુખ્ય અને પ્રભાવી જે વનસ્પતિના દેહ તરીકે જોવા મળે છે જ્યારે બીજાણુજનક જે છે એ કેવું છે ગૌણ અને થોડા સમય માટે જ હોય છે બીજાણુજનક જે છે એ ગૌણ હોય છે તો આ તમારે આ બે બાબતો ખાસ માર્ગ કરવા જેવી છે જ એ કોઈ પણ અદ્વિઅંગીને લાગુ કરી શકાય હવે તમને અહીંયા આકૃતિ આપી છે મિત્રો તો આકૃતિની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો એ માટે આપણે થોડું કલર પૂરવાનું પણ વિચારી રહ્યા છે અહીંયા તમને બે આકૃતિઓ આપેલી છે માદા સુકાય અને નર સુકાય માદા અને નર દેખાવમાં બંને સરખા છે ખાલી ફરક શું પડે છે તો જુઓ અહીંયા આગળ હું રંગ પૂરું છું લીલા રંગની આ રચના જેને આપણે નામ આપેલું છે સ્ત્રીજન્યુ ધાની ઘર જેમાં સ્ત્રીજન્યુ ઉત્પન્ન થતા હોય છે ખ્યાલ આવી ગયો અને બાજુની આકૃતિમાં તમે જોશો તો એવો જ ભાગ આપણે લીલા રંગથી માર્ગ કરીએ છીએ જેને ધાની ઘર કહેવામાં આવે છે તો એટલા એના ઉપરથી એને નર અને માદા તરીકે આપણે જુદા પાડી શકીએ ત્યાર પછી આપણે જોઈએ લાલ કલરથી જે શેડિંગ કરીએ છીએ એનો વનસ્પતિનો દેહ કહેવાય તો નર અને માદામાં આવો દેહ તમને લાલ કલરથી અંકિત કરેલો છે તમને જોઈ શકો છો કે પાંદડા જેવી રચના તમને દેખાય છે પણ સમકક્ષ રચનાઓ તમને આ રીતે જોવા મળતી હોય છે આ એનો સુકાયક દેહ કહેવાય જે મેં લાલ રંગથી બંને આકૃતિમાં અંકિત કર્યો છે ખ્યાલ આવ્યો હવે એ સિવાય આપણે જોઈએ તો આની અંદર તમને બ્લૂ કલરથી માર્ક કરેલા ભાગ આપણે બતાવીશું અહીંયા આગળ કુડમલી પ્યાલો એ બતાવેલો છે કુડમલી અલિંગી પ્રદન કરવું હોય ત્યારે આ રચના ઉત્પન્ન થતી જોવા મળે છે અને વિશેષ કરીને આપણે જોઈએ તો તમને અહીંયા આગળ મૂળની બદલે મૂલાંગો નામની રચના પણ જોવા મળે છે જે મેં અહીંયા કેસરી રંગથી અંકિત કરી છે મૂલાંગો એ આધાર સાથે વળગી રહેવા માટેની વિશેષ રચનાઓ જોવા તો આ બે આકૃતિઓ જે બતાવી છે મિત્રો એ આકૃતિઓની અંદર ફરક શું છે તો આ પૂજન્યુ ધાની ઘર અને સ્ત્રીજન્યુ ધાની ઘર છે એના આધારે માદા અને ન એવા બે પ્રકારો તમે અલગ પાડી શકો છો તો ખ્યાલ આવી ગયો એકદમ સરળ છે બહુ એટલું બધું આની અંદર ડીપમાં આપણે જવાની જરૂર નથી મોટી જે એની મેઇન વસ્તુ હોય એ જ યાદ રાખવાનો પ્રયત્ન આપણે કરીશું મિત્રો તો એકવાર નજર મારી લેજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લિવર વટનો અભ્યાસ કરી ચૂક્યા છીએ તો બીજો વર્ગ જે છે દિવ્યંગીનો એનો અભ્યાસ કરીએ મોસ તો મોશ જે છે એ વર્ડ કરતાં કંઈક જુદી પ્રકારની વ્યવસ્થા ધરાવે છે થોડી જુદી રચનાઓ ધરાવે છે તો અહીંયા આગળ મોશ જેને સેવાળ પણ કહેવાય છે એના વિશે નોંધ લખો એવો પ્રશ્ન આપેલો છે હવે નિવાસસ્થાનની આપણે વાત કરીએ તો એ પણ કેવા હોય છે તો આપણે જોયું હતું એમ ભીના ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં વસનારા સજીવો છે અને આ સજીવો જે છે એની અંદર જીવનના જીવનના જીવનચક્ર દરમિયાન જીવનચક્ર દરમિયાન બે તબક્કાઓ તમને સ્પષ્ટ જોવા મળે છે એટલે અહીં આપ્યું છે રચના તો એમાં જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે અને બીજાણુજનક અવસ્થા ગોળ છે આ જન્યુજનક અવસ્થા એમાં બે પે બે તબક્કા પાડે છે પ્રથમ અવસ્થા અને બીજી અવસ્થા પ્રથમ અવસ્થામાં જ્યારે છોડ ઉગે છે ત્યારે આ અવસ્થા એ પ્રતંતુમય અવસ્થા છે જે બીજાણુમાંથી સીધી જ વિકાસ પામતી તંતુમય અવસ્થા કહેવાય છે તે વીસર્પી એટલે કે જમીનને અડીને વિકસતી લીલી શાખી અને ઘણીવાર તંતુમય રચનાઓ છે ઘાસ જેવી એવું કહી શકાય ઘાસને સમકક્ષ હવે જીવનચક્રના આ જન્યુજનક અવસ્થાના બીજા અવસ્થાના તબક્કાની અંદર તમે જોઈ શકો છો કે બીજી અવસ્થા એ પર્ણમય અવસ્થા છે જેની અંદર તમને એમનો દેહ ઉપર પર્ણ જેવી રચનાઓ ઉત્પન્ન થતી જોવા મળે છે આ પર્ણ એ પાશ્વીય કલિકા તરીકે પ્રતંતુમાંથી વિકસે છે પ્રતંતુ એટલે એનું મૂળ જે પ્રકાર છે એ કહેવાય અને એમાંથી પાંદડા જેવી રચનાઓ નીકળે એ પર્ણમય અવસ્થા એની બીજી અવસ્થા છે આ પરણમય અવસ્થામાં તમે જુઓ તો એની અંદર સીધા ટટ્ટાર અને કુંતલાકાર ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી તમને અહીંયા સ્પષ્ટ જોવા મળે છે નીચે જો આકૃતિ બતાવું છું તો અહીંયા મોસની આકૃતિ તમને બતાવેલી છે જેનું નામ છે ફ્યુનારિયા નામની મોસ એનો જન્યુજનક દેહ અહીંયા બતાવેલો છે અને સાથે સાથે બીજાણુજનક ભાગ પણ ઉપરની બાજુ બતાવેલો છે આપણે નીચેના ભાગને માર્ક કરીએ ખાલી આટલા ભાગને તમારે જોવાનો છે જે મેં ચોરસ ખાનામાં કર્યો છે તો એ એનો મુખ્ય દેહ છે અને પ્રભાવી અવસ્થા ધરાવતો આ દેહ છે એની અંદર તમે જોશો તો અહીંયા આગળ આ પાશ્વીય જે પર્ણો જેવી રચના દેખાય છે પાંદડા જેવી રચના એને પ્રપર્ણો કહેવામાં આવે છે અને આ પ્રણો એના જીવનની જીવનચક્રની બીજી અવસ્થામાં તમને ઉત્પન્ન થતા હોય એવું જોવા મળે છે તો પ્રથમ અવસ્થાની અંદર તમે જુઓ તો એની અંદર માત્ર ને માત્ર આવો તંતુમય દેહ વાદળી રંગથી આપણે માર્ક કર્યું એ જોવા મળે અને આવા તંતુમય દેહની નીચે તમને લાલ રંગથી બતાવીએ છીએ એવા મૂલાંગો જોવા મળતા હોય છે તો આ જન્યુજનકની વાત આપણે અહીંયા આગળ મેં તમને થિયરીમાં સમજાવી આકૃતિમાં પણ સમજાઈ બાજુમાં સ્પેગનમ નામનો એક ઉદાહરણ તમને આપેલું છે સ્પેગનમ એનો જન્યુજનક આપેલો છે મતલબ કે એનો દેહ આપેલો છે તો એ દેહની અંદર પણ આપણે જોઈએ તો લીલ લીલા રંગથી અંકિત કરેલા આ પર્ણ જેવી રચનાઓ તમને સ્પષ્ટ આ રીતે જોવા મળે પાશ્વીય પર્ણો પણ કહી શકાય જે હું અહીંયા લીલા રંગથી બતાવું છું જેમ કોઈ ઝાડના પાંદડા હોય એવી રચનાઓ તમને અહીંયા દેખાતી હોય છે તો આ જે રચનાઓ છે એ બધી પાછવીય પર્ણો જે એની દ્વિતીય અવસ્થામાં તમને ઉત્પન્ન થતા હોય એ જોવા મળતા હોય છે આ રીતના તો આ બધા પાછવીય પર્ણો લીલા રંગથી આપણે બતાવ્યા છે મિત્રો અને એની અંદર વનસ્પતિ દેહનો જે મુખ્ય અક્ષ છે તંતુમય એ પ્રથમ અવસ્થામાં જે ઉત્પન્ન થાય એ વાદળી રંગની અક્ષ આપણે અહીં બતાવી તમને એ પણ તમને આ રીતે જોવા મળે છે બરોબર છે તો આ પ્રમાણે આગળ પૂરી કરી છે વધુમાં એવું લખ્યું છે તેઓ બહુ કોશીય છે શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા છે અને આ અવસ્થામાં તેઓ લિંગી અંગો પણ ધારણ કરે એટલે કે લિંગી અંગો ધારણ કરે અને મૂલાંગો પણ ધરાવે છે હવે પ્રજનનનો મુદ્દો ખાસ મોડે કરવાનો થિયરીમાં જો આપણે પરીક્ષા લેવાની થાય ને પૂછવું હોય તો આ પૂછી શકાય કે મોસમાં પ્રજનનનો મુદ્દો સમજાવો તો મોક્ષમાં બે રીતના પ્રજનન થાય છે એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન તો લિંગ અલિંગી પ્રજ્ઞન એને વાનસ્પતિ પ્રજનન કહીશું તેની અંદર અવખંડન કે કલિકા સર્જન જેવી ટેકનિકોનો વિકાસ થાય છે તો એ પ્રતંતુ જે હોય છે એનો મુખ્ય દેહનો ભાગ એમાંથી અવખંડન કે કલિકા સર્જન દ્વારા અલિંગી છે પણ જ્યારે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ મિત્રો તો લિંગી પ્રજનનની અંદર તમે બધા જ જાણો છો એમ કે લિંગી અંગો ઉત્પન્ન થવા જોઈએ અને એના માટે એની અંદર પૂજન્યુ અને સ્ત્રીજન્યુ ધાનીનું નિર્માણ થતું હોય છે તો એ ક્યાં થાય તો એના જે પર્ણમય પ્રરોધ જે દ્વિતીય અવસ્થાનો પ્ર સ્વરૂપ છે એની અંદર તમને જોવા મળે અને એ ટોચે જોવા મળે અહીં જોઈ શકો છો જો નીચે આકૃતિમાં પ્રાવર કરીને લખેલું છે તો આ પ્રાવર જે છે એ એનું બીજાણું ઉત્પન્ન કરવા માટેનું સ્થાન છે અને આ પ્રાવર જે છે આ પ્રાવરદંડ નામની જે રચના છે એના દ્વારા એના મૂળ મૂળદેહ સાથે મતલબ કે એની ઉત્પત્તિ મૂળ મૂળદેહમાંથી અલગ આ રીતે થાય છે અને પછી આ પ્રાવર ઉત્પન્ન થાય એ પ્રાવર જે છે એ નર અને માદાજન્યુ ઉત્પન્ન કરતી રચના કહી શકાય ખ્યાલ આવ્યો તો અહીં લખ્યું છે તો આમાં આપણે માદાજન્યુ ઉત્પન્ન થયા હોય ને એની અંદર નું મિલન થાય માની લો તો આ પ્રાવર ની અંદર જ ફલન થાય જો લખ્યું ફલન બાદ ફલિતાન એ પાદ પ્રાવર્ધન અથવા પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે તો આ બીજાણુજનકની અવસ્થાનો ભાગ એને પ્રાવર આપણે ગણવાનો છે મોસમાં વિકસિત છે એટલે કે રચનાકીય રીતે એનો વિકાસ સારો એવો થયો હોય છે અને પ્રાવરની અંદર બીજાણુ ઉત્પન્ન થતા હોય છે તો આ આટલી જ નાની એની બીજાણુજનક અવસ્થા છે હવે આ બીજાણુજનક અવસ્થામાં જે બીજાણુ ઉત્પન્ન થયા છે એ બીજાણુઓ વિકિરણ એટલે કે ફેલાવો થાય દૂર દૂર સુધી બરોબર અને દૂર બીજી જગ્યાએ ફેલાઈને એ પોતે પછી ફરીથી વિકાસ કરી અને જન્યુજનક દેહમાં નિર્માણ એટલે કે જન્યુજનક દેહનું નિર્માણ કરે છે હવે એના ઉદાહરણો તમારે ખાસ યાદ રાખવાના છે ફ્યુનારિયા ઉદાહરણોમાં ફ્યુનારિયા અને પોલિટ્રિકમ એના ઉદાહરણ છે અને સ્પેગનમ આગળ આપણે અગાઉ આપણે લિવરવટની વાત કરી હતી તો લિવરવટની અંદર ઉદાહરણ હતું માર્કેન્સીયા આપણે જોઈ લઈએ લિવરવટનું ઉદાહરણ માર્કેન્સી હશે અહીંયા આગળ આકૃતિમાં તમને નીચે લખ્યું છે માદા સુકાય ન સુકાય એ વાસ્તવમાં શું છે માર્કેન્શિયા છે મિત્રો તો આ રીતે લિવરવર્ટ અને મોશ બે વર્ગોની વાત આપણે અહીંયા આગળ પૂરી કરીએ એટલે દ્વિઅંગી જે છે એની વાત સંપૂર્ણ પૂરી થઈ જાય એકવાર નજર મારી લેજો મોસ ઉપર આપણે સ્કોલિંગ કરીએ છીએ એની દેહરચનામાં થોડી વિશેષતા છે અને પ્રજનનમાં વિશેષતા છે એ તમારે ખાસ યાદ રાખવાની અને આકૃતિઓ જે છે એ પણ આપણે જોવાની છે દોરવાની નથી હોતી ખાલી આપણે એના ભાગો યાદ રાખવાના છે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે પૂજન્યુ ધારણ કરતી શાખા અને સ્ત્રીજન્યુ ધારણ કરતી શાખા એ અલગ અલગ તમને બતાવેલી છે જેમ મકાઈના છોડમાં નર પુષ્પ માદા પુષ્પ અલગ હોય બસ લાઈક દેટ તો અહીંયા આગળ આપણે આ વાત પૂરી કરીએ છીએ હવે આપણે ત્રિઅંગી વનસ્પતિની વાત કરવાની છે તો અત્યાર સુધી વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણમાં આપણે એકાંગી એટલે એટલે કે કે લિવરવર્ટ અને મોસ એનો અભ્યાસ કર્યો હવે આપણે ત્રિઅંગી વનસ્પતિનો અભ્યાસ કરીએ તો ત્રિઅંગી એના નામ ઉપરથી જ આપણને અંદાજ આવવો જોઈએ મિત્રો કે એમાં ત્રણ અંગો હશે તો કયા ત્રણ અંગો તો મૂળ પ્રકાંડ અને પણ એવા સાચા અને સ્પષ્ટ ત્રણ અંગો તમને અહીં જોવા મળતા હશે તો સૌથી પહેલાં અહીં આગળ એનું મૂળ જે વાત આપણે કરીએ તો ત્રિયંગી વનસ્પતિનો મુખ્ય વનસ્પતિ દે એ બીજાણુજનક છે બીજાણુજનક અવસ્થા એની મુખ્ય અવસ્થા કહેવાય તો જો દ્વિયંગી કરતાં અલગ વસ્તુ થઈ ગયા તેઓ સાચા મૂળ ધરાવે સાચા પ્રકાર અને પર્ણો ધરાવનારા વાસ્તવિક છોડ તરીકે જોવા મળતી વનસ્પતિ છે તો ત્રિઅંગી વનસ્પતિ એ વાસ્તવિક છોડ કહેવાય કેમ કારણ કે એમાં મૂળ પ્રકાંડ અને પર્ણ સાચા મૂળ સાચા પર્ણ અને સાચા પ્રકાંડો તમને જોવા મળે છે તો આ દેહ રચનાની વિશેષતા તમને ખબર પડવી જોઈએ અને એનો દેહ એ બીજાણુજનક દેહ તમને છે એટલું યાદ રહેવું જોઈએ સૌથી પહેલા હવે એના નિવાસસ્થાનની આપણે વાત કરીએ મિત્રો તો એ નિવાસસ્થાનની જ્યારે આપણે વાત કરીએ તો સૌપ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિ છે એટલે કે તેઓ જમીન ઉપર ઉગવા માટે હવે સજ્જ છે તેઓ હંમેશા સ્થળ જ ભેજયુક્ત અને છાયાપ્રિય જો છાયાપ્રિય તો આ પણ છે જ વધુ તીવ્ર પ્રકાશને આ વનસ્પતિઓ પણ સહન કરવા માટે તૈયાર નથી જ એટલે આ વનસ્પતિઓ પણ નાજુક જ કહેવાય એટલે ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારમાં વસ વસવાટ કરવાનું પસંદ કરે છે કેટલીક વનસ્પતિઓ જે છે રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલી ફાલી શકે છે તો આ રીતે એના નિવાસસ્થાનની આપણે વાત કરી હવે બીજી એક અગત્યની વાત મોસ્ટ 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 આઈએમપી કહી શકાય કે આ વનસ્પતિઓમાં મૂળ પ્રકાર પર્ણ જેવી રચનાઓ જોવા મળે માટે તેઓની અંદર સુવિકસિત વાહક પેશીઓ જે છે એ હાજર હોય છે મતલબ એ થયો કે સર્વપ્રથમ સર્વપ્રથમ પેશીધારી વનસ્પતિ જો આપણે કહેવું હોય તો એ આ વનસ્પતિઓની અંદર આપણે પેશીધારી વનસ્પતિઓ જે છે એમાં આનો ઉલ્લેખ કરી શકીએ છીએ તો આ ખાસ યાદ રાખવાનું ફોર નીટ બરાબર કે સર્વપ્રથમ પેશીદારી વનસ્પતિ તો ત્રિઅંગી વનસ્પતિ કહેવાય ત્રિઅંગી વનસ્પતિ જે છે એમાં પર્ણો નાના હોય છે એટલે સૂક્ષ્મ પર્ણી પણ કહેવાય શેલા ઝીનેલા એવી વનસ્પતિ છે નીટ માટે ખાસ યાદ રાખવાનું છે શેલા ઝીનેલા એવી વનસ્પતિ છે કે જેમાં મોટા મોટા પર્ણો પણ જોવા મળે છે અને હંસરાજ જે છે એની અંદર પણ તમને મોટા પર્ણો જોવા મળતા હોય છે ખ્યાલ આવી ગયો તો સૂક્ષ્મપર્ણી વનસ્પતિ શેલા જીનેલા એવું લખવાનું અને મોટા પર્ણી વનસ્પતિ એને હંસરાજ એવું નામ લખવાનું ખ્યાલ આવ્યો ફરીથી સૂક્ષ્મ પરની વનસ્પતિ તો સેલા જીનેલા અને મહાપર્ણી વનસ્પતિ તો હંસરાજ આ યાદ રાખવું પડશે હવે એનું જીવનચક્ર એટલે કે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓની વાત આપણે કરવાની તો પહેલાંમાં પહેલું આપણે હમણાં વાત કરી શરૂઆતમાં એમ કે એનો વનસ્પતિ દેહ એ બીજાણુજનક અવસ્થા મુખ્ય છે એટલે કે એનું જે દેહ દેખાય તમને છોડે એ બીજાણુજનક દેહ કહેવાય અને એની અંદર મૂળ પ્રકાર પર્ણ જેવા અંગો સારી રીતે વિભેદન પામી અને વાહક પેશીવાળા તમને જોવા મળે છે હવે આપણે વાત કરીએ તો બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે જે પર્ણ જેવા ઉપાંગોમાં રૂપાંતરિત થાય છે અને બીજાણુ પર્ણો પણ કહેવાય બીજાણુજનક અવસ્થામાં એ બીજાણુ ધાન્યો ઉત્પન્ન કરે છે જેને આપણે બીજાણું પર્ણો કહીએ છીએ હવે જેમાં સ્ત્રીજન્યુ ઉત્પન્ન થતા હોય એને મહાબીજાણુ પર્ણ કહેવાય જેના અંદર પૂજન્ય ઉત્પન્ન થતા હોય એને લઘુ બીજાણું પર્ણ કહેવામાં આવે છે હવે આવા બીજાણું પર્ણો જે છે એ બધા ભેગા મળીને એક સંકુ સંગઠિત રચના બનાવે છે આવી સંગઠિત રચના યાદ રાખજો પ્રજનન કરવાનું થાય ત્યારે હ પ્રજનન કરવાનું થાય ત્યારે બીજાણુપર્ણ ઉત્પન્ન થાય જે સંગઠિત રચનાઓ બનાવે છે તેને પ્રશંકુ કે શંકુ કહેવામાં આવે છે જેની અંદર લઘુબીજાણુપર્ણોનો સમૂહ હોય તેને શંકુ કહેવામાં આવે છે અને મહાબીજાણુપર્ણોનું સંગઠન હોય તેને માદા શંકુ કહેવામાં મતલબ કે આ વનસ્પતિઓ પ્રજનનના હેતુથી શંકુ ઉત્પન્ન કરે છે શંકુ કેવા હોય તો આપણે પાઇનેપલ જોયું છે અને જેવા શંકુ ઉત્પન્ન કરે છે પુષ્પ ઉત્પન્ન કરતા નથી મતલબ પુષ્પને ધારણ કરવાની બદલે તે શંકુ ઉત્પન્ન કરે છે એના ઉદાહરણો તમે જાણો છો કે આ વનસ્પતિના ઉદાહરણો જે છે સેલાજીનાલા અને એકવીસ એટમ અને હંસરાજ એવી વનસ્પતિઓ એના ઉદાહરણ છે જેમાં પ્રશંકુ અને શંકુ તમને ઉત્પન્ન થતા જોવા મળે છે હવે અહીંયા આગળ જે બીજાણું ધાન્યો છે જે શંકુ બનાવે છે એની વાત આપણે કરવાની છે મિત્રો તો જે બીજાણું ધાન્યો છે જે શંકુ ઉત્પન્ન કરે છે બીજાણુ માતૃકોષમાં અર્ધિકરણ દ્વારા બીજાણુ બીજાણુ ઉત્પન્ન કરે આ અંકુરિત થઈ નરી આંખે જોઈ શકાય તેવા નાના નાના પરંતુ બહુકોષીય મુક્તજીવી અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવા સુકાય સ્વરૂપના જન્યુજનકમાં પરિણમે છે જેને પ્રસુકાય કહેવામાં આવે છે તો અહીંયા આગળ જન્યુઓ ધારણ કરતી જે અવસ્થા છે એ આ છે આ લીલા રંગથી આપણે આ લાઇન કરી દઈએ અન્ડર પહેલેથી વાંચીએ બીજાણુ બીજાણું દાનીએ બીજાણું માતૃકોષમાં અર્ધિકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે હવે બીજાણુઓ જે છે અંકુરિત થઈ નરી આંખે જોઈ શકાયવા નાના સુકાયક ઉત્પન્ન કરે એ નાના સુકાયકને જન્યુજનક કહેવામાં આવે છે જેને પ્ર સુકાય પણ કહેવાય અને આ જીવનના થોડા સમય પૂરતા જ હોય છે તો જન્યુજનક અહીંયા આગળ ઘણ છે અને બીજાણુજનક મુખ્ય છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે હવે ત્રિયંગીમાં પ્રજનનનો મુદ્દો એ બહુ જ અગત્યનો મુદ્દો કહી શકાય એની એ જ વાત બીજાણુજનક જન્યુજનકની જ વાત છે મિત્રો એટલે પ્રજનનની અંદર આપણે કંઈ વિશેષ નથી કે ત્રિયંગીમાં પ્રજનન કઈ રીતે થાય છે તો ફલન માટે પાણીની આવશ્યકતા મતલબ પાણી અનિવાર્ય છે દ્વ્યંગીમાં હતું એવું જ આમાં પણ છે વનસ્પતિમાં ફલન માટે પાણીની આવશ્યકતા છે જીવંત ત્રિયંગી વનસ્પતિના પ્રસાર મર્યાદિત છે તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત રહેતી હોય છે જો હવે જન્યુજનક અવસ્થાની વાત આપણે પહેલાં લખવાની છે તો જન્યુજનક અવસ્થા માટે આપણે આ વાત યાદ રાખવાની કે જન્યુજનક અવસ્થા એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે થોડો સમય જેમ આપણે કોઈ ઝાડ ઉપર ફૂલ આવે તો એ ફૂલ થોડો સમય જ હોય છે ને તો એ પ્રજનન અંગો ધારણ કરતી રચના પુષ્પ થોડો સમય જ હોય છે બસ એ જ રીતે આ વનસ્પતિમાં પણ જન્યુજનક એટલે કે નર અને માદા લિંગી અંગો ધારણ કરતી અવસ્થા મતલબ શંકુ માદા શંકુ એ એની અંદર નરજન્યુ પૂજન્યુ ધાનીઓ પણ હોય છે જેમાં નર અને માદાજન્યુ ઉત્પન્ન થાય એ થોડા સમય માટે હોય છે ખ્યાલ આવ્યો તો પૂજન્યુ દાની અને સ્ત્રીજન્યુ ધાનીઓ ઉત્પન્ન કરતી આવી અવસ્થા જેને શંકુ અવસ્થા કહીશું એ થોડો સમય પૂરતી જ હોય છે હવે આજે જે નર અને માદાશંકુમાં આવેલા પર્ણો જે છે એ બીજાણુ પર્ણોની અંદર બીજાણુ ધાન્ય ઉત્પન્ન થાય અને બીજાણું ધાન્યની અંદર નર અને માદાજન્યુ ઉત્પન્ન થાય એમાંથી જે નરજન્યુઓ જે છે એ નરજન્યુઓ સ્થાન ફેર માટે પાણીની આવશ્યકતા એને પડે છે કારણ કે આ પૂજન્યુ પોતાની જાતે જઈ શકતા નથી માદાજન્યુ સાથે તો અહીંયા આગળ પાણીની માધ્યમ કેમ જોઈએ છે તમને ખ્યાલ આવવો જોઈએ હવે અહીંયા આગળ બીજી વાત પણ આપી છે કે પૂજન્યુધાની જે છે એ સ્ત્રીજન્યુધાનીના મુખના ભાગે નળજન્યુ મુક્ત થાય છે પાણીની મદદથી ખ્યાલ આવ્યો અને એ નળજન્યુ જ્યારે એની અંદર મુક્ત થાય છે ત્યારે તમારે વિચારવું જોઈએ કે નરજન્યુ અને માદાજન્યુ જે છે એનું જોડાણ થઈને ફલિતાંડ બને છે ફલિતાંડ બન્યા પછી તે ફલિતાંડમાંથી

એનો પ્રકાર જુદો પડી શકાતો નથી વનસ્પતિઓના આવા બીજાણુ સમબીજાણુ વનસ્પતિ પણ કહેવાય છે હંસરાજ એ સમબીજાણુ વનસ્પતિનું એક ઉદાહરણ છે સેલાજીનેલા જે વનસ્પતિ છે એની જો આપણે વાત કરીએ મિત્રો સેલાજીનેલા નામની વનસ્પતિ અને સાલ્વિનિયા એ વનસ્પતિની પ્રજાતિઓ બરોબર કે જે બે પ્રકારના બીજાણું ઉત્પન્ન કરે છે મોટા એને મહાબીજાણુ કહેવાય અને નાના એને લઘુ બીજાણું કહેવાય મોટા છે એ માદાજન્યુ તરીકે માદાજ માદાજન્યુ ધાની તરીકે માદાજન્યુનું ઉત્પાદન કરે છે અને નાના બીજાણુ પણ છે એ પરાગ્રજ અથવા તો નરજન્યુનું ઉત્પન્ન કરે છે એમ કહી શકાય આથી તેમને વિષમ બીજાણું કહેવાય નીટ માટે ખાસ યાદ રાખવાનું આ બંને સમ તો એનું ઉદાહરણ હંસરાજ યાદ રાખવાનું અને વિષમબીજાણુક તો એનું ઉદાહરણ સેલાજીના અને સાલ્વેનિયા એવું આપણે યાદ રાખીશું હવે બીજી વાત એની અંદર આપેલી છે કે મહાબીજાણુઓ અને લઘુબીજાણુ બીજાણુ અંકુરિત થઈ અનુક્રમે માદા અને નરજન્યુજનકમાં વિકાસ પામે છે મતલબ કે જે શંકુ છે એ બનાવે છે નર અને માદા શંકુ વનસ્પતિમાં માદા જન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાય છે બરોબર તો માદાજન્યુજનક ઓછા કે વધુ સમય માટે નરજન્યુજનક જે બીજાણુજનક છે એની ઉપર સચવાય છે આ વનસ્પતિમાં માદાજન્યુજનક ની અંદર ફલિતાનનો વિકાસ થઈ તરુણ ભ્રુણ બને ક્યાં આગળ તો જો માદા માદાજન્યુજનક એટલે પેલો જે શંકુ છે ને માદા શંકુ એ માદાશંકુ ની અંદર મહાબીજાણું પર્ણ હોય ને પર્ણની અંદર મહાબીજાણુ ધાની હોય એ મહાબીજાણુ ધાની અંદર માદા જન્યુ હોય એ માદાજન્યુનું ફલન થયું મતલબ કે જે શંકુ માદા શંકુ છે માદા શંકુની અંદર ફલિતાંડ નિર્માણ પામે છે અને એ ફલિતાંડ જે છે એનું ભ્રૂણ તરીકે વિકાસ પામે છે જે બીજ તરીકે વિકસિત થયેલું તમે જોઈ શકો છો એટલે કે આ વનસ્પતિ જે છે એની અંદર બીજ નિર્માણ પામતા હોય છે એવું આપણે કહી શકીએ અને અહીં લખ્યું છે આ ઘટના બીજ તરીકેનું પૂર્વચિહ્ન છે જે ઉદ્વિકાસમાં મહત્વનો તબક્કો માનવામાં આવે જો અહીંયા તમને આકૃતિમાં શંકુ લખેલું છે આ કયો શંકુ છે સ્પષ્ટપણે તમારે વિચારવાનું છે માદા શંકુ છે અને એની અંદર તમે આકૃતિ જોશો તો આકૃતિની અંદર આપણે અહીંયા અગર રંગ પૂરીએ તો તમે જુઓ વાદળી રંગના દાણા જે છે એ બધા એના બીજ છે એવું આપણે વિચારવાનું છે ત્યાર પછી અહીંયા આગળ સેલા જિલ્લાના વનસ્પતિ છે જેના પર્ણો નાના નાના છે આપણે તમને શરૂઆતમાં કીધું હતું નાના પર્ણવાળી વનસ્પતિ તો એનું ઉદાહરણ છે સેલા જિલ્લાના તો એની અંદર તમને મૂળ જોવા મળે છે હવામાં જો લટકતા જે બધા છે મૂળ જો આપણે રંગ પૂરવો હોય તો મૂળને આપણે બદામી રંગના કરી દઈએ અહીંયા તો જો આ મૂળ છે આ બદામી રંગ પૂરીએ છે આ પણ મૂળ છે આ બદામી રંગના મૂળ છે બધા સ્પષ્ટ જુદા દેખાઈ આવે તમને ખ્યાલ આવ્યો આ જુઓ મૂળ છે બધા અને બાકીનો જે છે એનો દેહ છે દેહની અંદર તમે જોશો તો તમને વચ્ચે પ્રકાંડ જોવા મળશે લાલ રંગનું આપણે આ કરીએ છીએ પ્રકાંડનો ભાગ છે એમાંથી શાખાઓ પણ નીકળે છે અને લીલા રંગના જે ભાગ આપણે કરીએ છીએ આ બધા પર્ણ છે તો અહીંયા મૂળ પ્રકાંડ પર્ણ જેવી સ્પષ્ટ રચનાઓ આકૃતિમાં પણ તમને અલગ કલરથી આપણે અંકિત કરી કરીને બતાવી શકીએ છીએ તો આ એનો બીજાણુજનક દેહ છે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે એવો દેહ છે બાજુમાં તમને બીજી આકૃતિ આપેલી છે ઇક્વી સેટમ ઇકવી સેટમ નામની વનસ્પતિ છે એમાં પણ તમે જોઈ શકો છો કે એના મૂળ જે છે આપણે બદામી રંગથી આપણે અંકિત કરીએ તો અહીંયા તમને જોવા મળે છે મૂળ તો આ બધા મૂળ છે જુઓ નીચેના ભાગમાં મૂળ તમને બદામી રંગથી આપણે અંકિત કરીને બતાવે છે ત્યાર પછી એનો લાલ રંગનો ભાગ આપણે પ્રકાંડ તરીકે અંકિત કરીને અહીંયા બતાવી રહ્યા છીએ આ પ્રકાંડ છે એનું તંતુમય અને પ્રકાંડ ઉપર પાશ્વીય જે શાખાઓ છે આ બધી લીલા રંગની એના પર્ણ કહી શકાય તો આ રીતની સેલા જિલ્લાના નામની વનસ્પતિ દેહ જે છે ખૂબ નાનો છે આવું મોટું ઝાડ ના હોય આ છોડ જેવું સ્વરૂપ કહી શકાય અને એની અંદર પ્રજનન માટે ગાંઠા મૂડી અવસ્થાઓ પણ જોવા મળતી હોય છે ત્યાર પછી બીજી પણ આકૃતિ આપી છે હંસરાજ તો આ તો આપણે ગાર્ડનમાં ઘણી જગ્યાએ સુશોભન માટે પસંદ કરેલી વનસ્પતિ છે જ સાલવીની આ પણ ઘણા અમીર પરિવારોના ઘરની અંદર સુશોભન માટે વપરાતી વનસ્પતિ છે તો આ રીતે તમે એના ઉદાહરણોને સમજી શકો છો ખ્યાલ આવી ગયો હવે બીજી વિશેષ વાત અહીંયા આગળ એનું વર્ગીકરણ આપણે આપેલું છે ત્રિઅંગીનું વર્ગીય આપણે ડીપમાં ભણવાનું નથી પણ એના ભાગ જે આપેલા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એના ચાર વર્ગો પાડવામાં આવે છે એ ચાર વર્ગો છે પહેલો છે સાયક્લોપ્સીડા લાયોપ્સી લાયકોપસીડા સ્પીનોપ્સીડા અને ટેરોપસીડા તો જેની પાછળ સીડા શબ્દ આવે છે એ તમારે ત્રિઅંગી એવું સમજી લેવાનું બધાના નામ ઉપરથી ખ્યાલ આવી જાય બરાબર સાયક્લોપ્સીડા પછી લાઈકોપ્સીડા સ્પીનોપ્સીડા અને ટેરોપ્સીડા તો આ પ્રમાણે એના ચાર વર્ગ અને એના આ નીટ માટે તમારે ખાસ અગત્યનો મુદ્દો કહેવાય નીટ માટે ઉદાહરણ યાદ રાખવા જ પડશે જેને નીટ આપવી હોય એ લોકો ફોકસ કરે બરાબર તો સાયક્લોપ્સીડા તો સાયક્લોટમ નામ ઉપરથી જ ખબર પડે પછી લાયકોપસીડામાં સેલાજીલેના અને લાયકોપોડિયમ આ પણ ખબર પડી જાય અને સ્પિનોપસીડામાં ઇક્વિસેટમ અને ટેરોપસીડામાં ડ્રાયોપટેરિસ ટેરિસ અને એડિયન્ટમ તો ઉદાહરણો નીટ માટે ખાસ માર્ક કરજો અને મેં તમને પહેલાં કીધેલું છે કે દરેક વર્ગના સમુદાયના ઉદાહરણોનું એક ચાર્ટ બનાવવાનો અને એ ચાર્ટને તમારા ઘરે દિવાલ ઉપર કે ક્યાંય ચોંટાડી દેવાનો વારે ઘડીએ એને અભ્યાસ કરતાં રહેવાનું આવતા જતાં જોતાં રહેવાનું અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો તો આ એક પ્રેક્ટિસથી જ તમને આવડે જેમ સાયકલ આપણે શીખવા માટે પ્રેક્ટિસ કરવી પડે છે અઠવાડિયું દસ દિવસ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી બે સહી રીતે તમારે આ ઉદાહરણોને પણ પ્રેક્ટિસ દ્વારા વારંવાર યાદ કરવાનો પ્રયત્ન કરવાનો તો અવશ્ય આવડી જશે તો અહીંયા આગળ આપણે આ ભાગ પૂરો કરીએ છીએ તો ફરીથી આપણે આવતા પીરિયડમાં મળીશું ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ જય સ્વામિનારાયણ